સુરતમાં થોડા સમય અગાઉ કેબલ બ્રિજ પર એક માસૂમ બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં સીસીટીવીમાં માતા પિતા બાળકને ત્યજી જતા દેખાયા હતા, જેને લઈને લોકોમાં નિષ્ઠુર માતા પિતા સામે રોષ પણ જોવા મળ્યો હતો. હાલ તો દિવસોની તપાસ બાદ પોલીસે નિષ્ઠુર માતા પિતાને ઝડપી પાડી હતા. સુરતના અડાજણ તરફ કેબલ બ્રિજના છેડે એક દંપતી બાળકને તરછોડી જતા સીસીટીવીમાં કેદ થયા હતા, જેને લઈ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં બાળકને મૂકી જનાર પતિ પત્ની વલસાડ તરફ ટ્રેનમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ બાદ તેઓ મુંબઈ ગયા હતા. મુંબઈમાં થોડા સમય રહીને તેઓ ફરીથી સુરત આવ્યા હતા. સુરત આવતાની સાથે તેઓ ફરીથી પાલનપુર જકાતનાકા પાસે, જ્યાં બધા કામદારો કામ માટે એકત્રિત થાય છે, ત્યાં આવ્યા હતા અને ત્યાં બાતમીદારે માહિતી મળતા પોલીસે તેમને ઝડપી લીધા હતા. અડાજણ પોલીસે ઝડપી પાડેલા માતા પિતા મૂળ મહેસાણાના વતની છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેઓની પૂછપરછ કરાઈ હતી, જેમાં શ્રમિક દંપતીએ જણાવ્યું હતું કે તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. બાળકની માતા કામ કરતી ન હોવાને કારણે માત્ર પતિ જ કામ કરતો હતો અને મજૂરી કરીને રોજ રૂપિયા લાવતો હતો. આથી સ્થિતિમાં બાળકનું ભરણપોષણ કરવા માટે તેમને ખૂબ જ કપરું હતું, જેથી તેઓ લાચાર થઈને પોતાના બાળકને ત્યજવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રકારનું નિવેદન તેઓ હાલ પોલીસને આપ્યું છે. ડીસીપી હર્ષદ મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં જાણ થતાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં સૌપ્રથમ બાળકની તબિયતને ધ્યાનમાં રાખીને મેડિકલ તપાસ માટે મોકલાયો હતો. સી ટીમે પણ તેની દેખરેખ રાખી છે. પોલીસ દ્વારા સતત તેનું ધ્યાન રાખવાની સાથે બાળકના માતા પિતાને શોધવા માટે સીસીટીવી તપાસ હાથ ધરાયા હતા અને શંકાસ્પદ લાગતા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરાઈ હતી, જેમાં આખરે પોલીસે બાળકને ત્યજી દેનાર માતા પિતાને ઝડપી પાડ્યા છે. વધુમાં તરછોડી દેવાયેલ બાળક હજી પણ સિવિલ હોસ્પિટલના સી ટીમ અને નર્સિંગ સ્ટાફ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. હર્ષદ સેઠા સાથે અઝર કુરેશી.